सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्धनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંતે પ્રકરણનું ઓગણચાલીસનું વચનામૃત ચાલે છે ભગવાન શ્રીહરી જે વાતને કહે છે એને આપણે એક વખત આજે વાંચીશું આવતીકાલે આપણે આ વચનામૃત ગ્રંથની પૂર્ણાહુતિ કરવાની છે આ ગ્રંથ એવો છે કે આની પૂર્ણાહુતિ ક્યારેય થઈ જ ન શકે અગાધનો અગાધ છે સાધુ નહોતા થયા તે પહેલાંથી વાંચીએ છીએ આજે વાંચીએ છીએ રોજ પૂજામાં વાંચીએ છીએ અને આ ગ્રંથ એવો છે કે મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી પણ જ્યાં સુધી આપણા શરીરની અંદર શક્તિ હોય કાન દ્વારા આપણે શબ્દને સાંભળી શકતા હોય અથવા આંખ દ્વારા વાંચી શકતા હોય ત્યાં સુધી વચનામૃતના વચનોને ભગવાનના ભક્તએ અવશ્ય વાંચવા અને સાંભળવા વાંચી શકાય તો વાંચવા ન વાંચી શકાય તો સાંભળવા પણ એક દિવસ આપણે એવો વાંચ્યો જ ન જાય કે આપણે વચનામૃતની વાતને સાંભળી ના હોય અથવા વાંચી ના હોય વચનામૃતનો છેવટે એક પેરેગ્રાફ પણ આપણા જીવનમાં વાંચેલો જોઈએ આજે રાત્રે આપણું મૃત્યુ હોય તો આજના દિવસે આપણે વાંચીને મૃત્યુને પામ્યા હોઈએ અને આવતીકાલ બપોર આપણું મૃત્યુ હોય તો સવારમાં આપણે વચનામૃત વાંચેલું હોય પણ એક દિવસ આપણો એવો ન હોય કે વચનામૃતના શબ્દ વિનાનો ગયો હોય બીજા કોઈ પણ ગ્રંથ વાંચવાના નિયમ લો ભજનનો નિયમ લો બીજા મહારાજના લીલા ચરિત્રો વાંચવાના ગ્રંથોનો નિયમ તમે લો પણ વચનામૃત ગ્રંથ એનો નિયમ ના હોય વચનામૃત તો શ્વાસની જગ્યાએ છે આપણે મિષ્ટાન ફરસા ના ખાય શા નહીં ખાવ એવો નિયમ લઈએ પણ પાણી છે એ તો પીવું જ પડે એક દિવસ રહી શકો બે દિવસ રહી શકો ત્રણ દિવસ રહી શકો ચાર દિવસ રહી શકો પછી તો જોઈએ જ કદાચ કોઈ પાણી ઉપર પણ રહી શકે પાણી વિના પણ રહી શકે પણ શ્વાસ વિના તો ન જ ચાલે એમ વચનામૃત શ્વાસની જગ્યાએ છે વચનામૃત કારણ કે આ સ્વયં શ્રીજી મહારાજની વાણી છે માટે ભગવાનના ભક્તએ વચનામૃત વાંચવાનો નિત્ય અભ્યાસ રાખવો વચનામૃતની અંદર જે વાતને ખબર ન પડે એ સંતોને ફોન કરીને પૂછવું સંતોને તમે ફોન કરો ત્યારે જયસ્વામિનારાયણ કહીને કેમ છો સારું છે એમ જ સંતો તમને પૂછશે તમે સંતોને એમ જ પૂછશો સંતો તબિયત કેમ છે પણ ત્યાર પછી તમે એવું આધ્યાત્મનું વાંચન એવું શું કર્યું છે કે જે તમને નથી સમજાતું અથવા તો તમને સમજાયું છે એ ખરેખર સાચું જ છે એ પ્રૂફ કરવા માટે પણ સંતોને પૂછો કે આ વાત છે એ હું આવી રીતે સમજો છું તો આ વાત ખરેખર આવી જ છે કે આમાં ફેરફાર છે અથવા આ વાત મેં વાંચી એમાં મને આટલું સમજાયું આટલું ના સમજાયું આજે જ અમાર નીલકંઠ ભગત છે પેન્સિલવેનિયામાં કથા રોજ સાંભળે છે આપણી જગદીશભાઈને રોજ એ પરિવારમાં વચનામૃત જાતે એ લોકો વાંચે જ છે નિત્ય આ કથા સાંભળે છે યુવાન છોકરો છે અહીં સેવા કરવા માટે મંદિરની અંદર અવારનવાર વેકેશનમાં આવે જ છે એનો આજે ફોન આવ્યો કે સ્વામી પ્રથમનું બારમું વાંચું છું તન માત્રાપણું એટલે શું કસાયેલા પણ એટલે શું આ બે શબ્દ સમજાયા નથી એના ઉપરથી ખબર પડી જાય કે પ્રથમનું બારમું વચનામૃત બહુ ધ્યાનથી અને વાંચ્યું છે તો એને તન માત્રાપણું ને કસાયેલાપણું બે શબ્દ પકડાયા હજુ પણ એવા શબ્દો હશે કે જે એને હજુ પણ નહીં સમજાયા હોય પરંતુ એને આ બે પકડાયા ફરી જ્યારે વાંચશે ફરી બે પકડાશે આજે અમે આટલા વર્ષોથી વચનાબદ વાંચીએ છીએ તોય પણ આજે કેટલાય શબ્દો એમ લાગે કે જાણે આ નવા જ છે કારણ કે આ ગ્રંથ એક દિવસમાં સમજાય એવો નથી બહુ અગાધ છે મહારાજનું પોતાનું સ્વરૂપ છે મહારાજનું હૃદય છે આ ગ્રંથ સંપૂર્ણ સમજાયો નથી પરંતુ એમાંથી આપણે આચમન કરીએ છીએ અને મહારાજના સ્વરૂપને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ભગવાન અને મોટા પુરુષોની કૃપાથી સ્વામિનારાયણ હરે અને વળી જે ભગવાન છે તે જેવા તો એક જ છે અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાર્ધમ્યપનાને પામ્યા છે તો પણ એ ભગવાન જેવા તો થતા જ નથી અને જો એ ભગવાન જેવા જ થાય તો તો ઘણા ભગવાન થાય ત્યારે તો જગતની સ્થિતિ તે એક જાતની જ ન રહે કેમ જે એક ભગવાન કહેશે હું જગતની ઉત્પત્તિ કરીશ બીજો કહેશે હું જગતનો પ્રલય કરીશ વળી એક ભગવાન કહેશે હું વરસાદ કરીશ બીજો કહેશે હું નહીં કરું એક કહેશે હું માણસના ધર્મ પશુમાં કરીશ બીજો કહેશે હું પશુના ધર્મ માણસમાં કરીશ એવી રીતે સ્થિતિ ન રહે ને આ તો જુઓને જગતમાં કેવી રીતે બરાબર અદલ પ્રમાણે સર્વની ક્રિયાની પ્રવૃત્તિ થાય છે પણ તલભાર પણ ફેર પડતો નથી માટે સર્વક્રિયાના પ્રવર્તનારા અને સર્વના સ્વામી એક જ ભગવાન છે અને ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એમ પણ જણાતું નથી માટે ભગવાન એક જ છે પણ બીજો એ જેવો થતો નથી અને આ સર્વે વાત કરી છે તે થોડીક છે પણ એમાં સર્વે વાત આવી ગઈ અને આ વાતનું જે રહસ્ય છે તે જે ડાયો હોય તેને સમજાય પણ બીજાને સમજાય નહીં અને આટલી વાત સમજીને જેને દ્રઢ કરી તેને સર્વે વાત સંપૂર્ણ થઈ અને કાંઈ કરવું બાકી ન રહ્યું અને આવી રીતે જે અમે વાત કરી તેને સાંભળીને એ વાતની જે ભગવાનના ભક્તને દ્રઢતા હોય તેનો સંગ રાખવો તો એને આ વાર્તાની દિવસે દિવસે દ્રઢતા થતી જાય મહારાજ કહે છે કે ભગવાન સાથે બીજા કોઈને દાવ બંધાય એવું પણ જણાતું નથી દાવ બંધાય કહેતા ભગવાનથી કોઈ ક્યારેય પણ અધિક થઈ શકે અથવા તો ભગવાનને સામો વળ્યો થઈ શકે એવું મહારાજ કે જણાતું નથી આ વાતને મહારાજ કે જે સમજ્યું હોય એ ડાયો છે અને એવાનો સંગ નિરંતર રાખવો તો દિવસે દિવસે આ વાર્તાની દ્રઢતા થાય એક દિવસમાં વાતની દ્રઢતા થતી નથી કોઈ પણ વાતને તમે એક હજાર કે લાખ વખત આપણે ઘૂંટીએ ને ત્યારે કોઈ એક વાતની સિદ્ધિ થાય છે એક દિવસમાં કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી અને આધ્યાત્મ માર્ગનું તો બધું જ ધીરે 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 થાય છે આ ભગત રોજ આરતી સ્તુતિ બોલે છે રોજ આરતી સ્તુતિ બોલે છે એ પહેલે દિવસ એને માઈક દીધું હોય તે દી એની આરતી સ્તુતિ બોલવાની પદ્ધતિ ભાવ લય ઓછી પકડાતી હોય જેમ જેમ દિવસ જાય એમ એની પકડ આવતી જાય ભાવ વધતો જાય ગાવાની પદ્ધતિ ખબર પડતી જાય લય અને તાલનું જ્ઞાન થતું જાય પણ ધીરે ધીરે થાય પણ પહેલે દિવસ ના થાય હજુ પણ જે ભૂલ પડતી હશે એ ધીરે 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 છ મહિના પછી સરસ થઈ જશે ખબર નહીં પડે કે આને આવું આવડતું હતું ને આવું થઈ ગયું કારણ કે આ રોજની પ્રેક્ટિસ ના હોય ને માઈક ઉપર બોલવું માઈક ઉપર ગાવું બહુ અઘરું છે એકલા એકલા ગવાય પણ માઈક ઉપર આવીએ ને એટલે ગમે તે થઈ જાય સતત ભય રહે પચાસ જણ સાંભળે છ જણ સાંભળે છે કાંઈક બીજું બોલાઈ જશે તો એવો વિચાર રહે સતત મારો કહેવાનો અર્થ એ છે કે અભ્યાસથી થાય છે ભગવાન જેવા તો એક ભગવાન છે એ વાતને આપણે સમજતા હતા એ વાતની અંદર આજે એક છેલ્લો મુદ્દો આપણે સમજી લઈએ ભગવાન છે નિયંતા છે સર્વના નિયંતા છે આ જીવ આમ જુઓ ને તો ઘણીક બધી બાબતમાં પોતે નિયંતા થઈ જતો હોય છે ભગવાનની સીટ તો આ જીવ કેટલી વખત લઈ લે છે એક વખત નહીં હજારો વખત ભગવાનની સીટ આ જીવે લઈ લીધી હશે એવું વિચારો કે જેની અંદર આપણને એમ થાય છે કે આ મારાથી થાય છે ને હું કરું છું અને હું આટલાને કંટ્રોલ કરવાવાળો છું ત્યાં બધે જ આપણે નિયંતા થઈ ગયા મારાથી થાય છે ને હું કરું છું એટલે નિયંતા જ આપણે થઈ ગયા ભગવાન નિયંતા મટી ગયા આપણે જ નિયંતા થઈ ગયા ભગવાન સર્વના નિયંત્રતા છે ચર અચર બધે મહારાજ જ્યારે વડોદરાની અંદર બિરાજમાન હતા અને વડોદરાની અંદર ત્યાંનો દીવાન હતો શ્રીજી મહારાજનો દ્વેષીય હતો એને શ્રીજી મહારાજને મારી નાખવા માટે એ જમાનાની અંદર પાવાગઢથી થોડા બાવાઓ બોલાવેલા મારણ મંત્રના પ્રયોગવાળા એ બધાય બાવાઓ આવ્યા એને સીધા સામાન દીધા એને ચલમો દીધી એનું જે કંઈ ખાવું પીવું તમાકુ ભાંગ જે દેવાનું હતું બધું દીધું અને પછી એ બાવાઓને કીધું કે સ્વામી નારાયણ છે ને સ્વામિનારાયણનો દાટ વાળી દો સ્વામિનારાયણને મારી નાખો એવો દ્વેષી હતો શ્રીજી મહારાજ સભામાં બેઠા છે મૂળજી બ્રહ્મચારી બાજુમાં છે ઓલા ખાખી બાવાઓની જમાત આવી સિંદૂરવાળા અડદ કરેલા છે અડદના દાના પણ સિંદૂરવાળા અને સિંદૂરવાળા અડદના દાના એને શ્રીજી મહારાજ ઉપર નાખ્યા શ્રીજી મહારાજ ઉપર જ્યારે અડદના દાના નાખ્યા ત્યારે શ્રીજી મહારાજ ઉપર અડદના દાણા ન પડતા મૂળજી બ્રહ્મચારી પર પડ્યા એટલે મૂળજી બ્રહ્મચારી તો આમે રમુંજી સ્વભાવના મૂળજી બ્રહ્મચારી કે આ કયો મૂર્ખો છે એને ખબર છે ભગવાનની પૂજા ચોખાને કંકુથી થાય અડદને સિંદૂરના દાણાથી ના થાય મહારાજ કે બ્રહ્મચારી દાળ ભેગી કરો આપણે અડદના ને રોટલા થશે કે બ્રહ્મચારી કે પણ મહારાજા છે કોણ આવા ઓલો નાખ નાખ જ કરે દાનાક અસર કેમ થતી નથી પણ કેવી રીતે થાય ભગવાન ઉપર દાનાની અસર મારણ મંત્ર એ મારણ મંત્ર ભગવાન પર પ્રયોગ કરવા વાળા એ હતા બોલો એને શું જાણ્યા હશે મહારાજને એને કેવા જાણ્યા હશે એને ચમત્કારો સાંભળ્યા હશે ઐશ્વર્ય સાંભળ્યું હશે પ્રતાપ સાંભળ્યો હશે છતાંય પણ આવા પ્રયોગ કરતા ત્યારે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું બ્રહ્મચારી તમે હનુમાનજી છો ને એટલે તમારી કારણ કે મૂળજી બ્રહ્મચારી હનુમાનજીનો અવતાર કહેવાતા તમે હનુમાનજી છો એટલે તમારી પૂજા તમારા સેવકો બધા કરે છે રામાયણમાં લખ્યું છે કે હનુમાનજીના સેવકો હનુમાનજીનું પૂજન કરે એ સિંદૂર એટલે તમને સિંદૂર અડદના દાના ઉપર સિંદૂર ચડાવીને તમારી પૂજા કરે છે આ તમારા સેવકો છે મહારાજા આવું બોલ્યા ને ઓલા જેટલા ખાખી હતા ને જેને જેને અડદના દાણા નાખ્યા હતા ને મારન મંત્રવાળા બધા વાંદરા થઈ ગયા વાંદરા થઈ ગયા આખું શરીર મનુષ્યનું શરીર બદલાઈને પૂંછડાવાળા વાંદરા થઈ ગયા મોઢા જ વાંદરા ના થઈ ગયા શરીર આખું વાંદરાનું થઈ ગયું અને કૂદી કૂદીને બધા ત્યાંથી ભાગી ગયા અને ગોપાળન સ્વામીએ જે હનુમાનજી પધરાવ્યા વડોદરાની અંદર પધરાવ્યા જ સ્વામીએ હનુમાનજીની પણ ત્યાં સ્થાપના કરી છે એ હનુમાનજીની સેવા કરવા માટે એ એ વાંદરાઓ જીવ્યા ત્યાં સુધી એ હનુમાનજીની સેવા કરવા માટે એ હનુમાનજી આગળ રામાયણની ચોપાઈઓ બોલવા માટે એ હનુમાનજી આગળ સારા સારા ફ્રૂટ ઝાડવા ઉપરથી લાવીને પૂજા કરવા માટે નિત્ય વાંદરાઓ લાવતા અને જ્યારે એ લોકો મૃત્યુ પામ્યા ત્યારે બધા સત્સંગમાં જન્મ્યા પછી અને સત્સંગમાં જન્મીને મહારાજનો નિશ્ચય કરીને પછી ધામમાં ગયા પણ તમે વિચારો કે અડદના દાના નાખવાવાળાને ત્યાં આગળ મહારાજ એવું બોલ્યા કે એ તો તમારા પાર્ષદો છે તો વાંદરા થઈ ગયા બધા આ ભગવાન ભગવાન કરી શકે આ કાર્ય અને ભગવાનનો ભક્ત હા ભગવાનનો ભક્ત ઘણીક વખત ભગવાન સ્વામિનારાયણની ઉપાસના હોવા છતાંય ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા હોવા છતાંય અડદના દાણામાં માનતો હોય છે ભગવાન સ્વામીની નિષ્ઠા હોવા છતાંય માંદળિયામાં માનતો હોય છે ભગવાન સ્વામીની નિષ્ઠા હોવા છતાંય દોરા ધાગામાં માનતો હોય છે ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાની વાતો સાંભળવા છતાંય એ ગ્રહાદિકમાં માનતો હોય છે ભગવાન સ્વામીની નિષ્ઠા હોવા છતાંય એને કાળ યોગને ને બધા યોગ નડતા હોય છે પિતૃ નડતા હોય છે આવા બધા અનેક પ્રકારના અનેક પ્રકારની શંકાઓ કુશંકાઓ ભગવાન સ્વામીના ભગત હોવા છતાંય જીવને હોય છે ક્યાંય દાદા ખાચરને આખી જિંદગી દેવું રહ્યું દાદા ખાચરને આખી જિંદગી દેવું રહ્યું છે દાદા ખાચર કંઈક કરોડોપતિ મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી એવી મારા જે લીલા કરી તિરોધાન લીલા ત્યાં સુધી દાદા ખાચરને ત્યાં સોનાના ને હીરાના ઢગલા નથી થયા ગાર માટીના મકાન જ આજે તમે જુઓ તો એ એ એ ઓરડાઉન સાચવવા માટે કરે છે ગાર માટીના જ છે ને મકાનો તો એ દાદા ખાચરને ત્યાં દેવું રહ્યું દાદા ખાચરને કોઈ દિવસ એવું થયું કે અ મારે કંઈક શનિદેવ નડતા હશે કોઈ દિવસ દાદા ખાચર ક્યાંય ગયો દાદા ખાચર ગયા હાલો ભાઈ મારા જન્માક્ષર જો મારો હાથ છો ક્યાંય ગયા ગમે એટલું દુઃખ આવ્યું તો હું કહું કે દુઃખ આવ્યું તો કાંઈક નક્ષત્રમ ક્યાંક તો દાદા ખાચાના પ્રારંભમાં દુઃખ લખ્યું હશે ધર્મદેવને ભક્તિ માતાને કેટલું દુઃખ આવ્યું પણ ભગવાનની ઈચ્છાથી ભગવાનના ભક્તને જે કાંઈ આવે ભગવાનની ઈચ્છાથી આવે એટલે ભગવાનનો ભક્ત મંત્ર જંત્ર દાના અડદના દાના મારણ ઓલી મૂઠ અને ઓલું તંત્ર ને ઓલું તંત્ર એમાં કોઈ બી પ્રતીતિ ના લાવે ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત થયો તો બહુ સુખી થયો આ બધા ધતિંગમાંથી બહાર નીકળી ગયો જો પાકો થયો હોય તો પાકો ના થયો હોય તો તોય એ માયા વળગે કે હજુ આ જોવડાવો આ જોવડાવો આ જોવડાવો આ વિધિ ઓલો વિધિ ઓલો વિધિ આ દાના ઓલા દાના આવું બધું હાલતું જ હોય છે ભગવાન સ્વામીના ભગત થાય ને તોય કારણ કે મહારાજની ઓળખાણ જ નથી થઈ મળ્યા ખરા મહારાજ પણ ઓળખાણ જ ના થઈ હોય તૈન જાતના કાળા દોરા ગરમ લટકાવે હાથમાં બાંધ્યા હોય કેટલી પ્રકારનું આપણને થાય કે આને મહારાજ મળે ને આટલા બધા દોરાની કેમ જરૂર પડી પણ મહારાજની ઓળખાણ જ ના થઈ હોય એટલે પછી દોરા બાંધવા પડે મહારાજની ઓળખાણ ના થઈ હોય એટલે બધા યંત્ર રાખવા પડે મહારાજની ઓળખાણ ના થઈ હોય એટલે બીજું બધું પૂજવું પડે બીજું લાવવું પડે બીજા વિધિ કરાવવા પડે પણ એક મહારાજની ઓળખાણ થઈ ગઈ હોય તો મહારાજ માથે નાખે મહારાજ તમે જે કરો એ ખરું એવા નિષ્ઠાવાળા ભગવાનના ભક્તો પણ આ સત્સંગમાં છે અને જેની નિષ્ઠા શ્રીજી મહારાજમાં બિલકુલ નથી અને ભગવાનને પણ જેને જોઈને રડવું આવતું હશે એવા પણ આ સત્સંગમાં છે કારણ કે મહારાજ મળ્યા પછી એને આવી રીતે હજારો જગ્યાએ પ્રતીતિ આવે ત્યારે મહારાજને રોવું આવે કે હું આવડો મોટો મળ્યો પણ આને કાંઈ ખબર નથી કે હું આવો મળ્યો છું અને દાદા ખાચરને જોઈને મહારાજ રાજી થતા એટલે આ આ બધાને વાંદરા બનાવી દીધા મહારાજે આવું થયું ભગવાન તો ધારે કરે નિયંતા છે ને સર્વના માંડવીની અંદર ખયા ખત્રી હમણાં જ હરીલામૃતની કથામાં આવ્યું હતું ને ખૈયાને મહારાજે પોતાનો આશ્રિત કર્યો અને એની મા ઓળખી ગઈ મહારાજને એ ખયા ખત્રી મહારાજનો આશ્રિત થયો ને પછી એના કારખાને મહારાજ ગયા એના કારખાનું હતું ને કારખાને ગયા ત્યાં આ બધા હરિભક્તો નહોતા એ કારખાનામાં કામ કરવાવાળા બધા બેઠા હતા એટલે મહારાજને કે તમે ભગવાન છો મહારાજ કે આ ખૈયો અમારો આશ્રિત ના થયો આવો હતો અદ્વૈતવાદી એ બધી વાત સાચી પણ કંઈક પરચો તો બતાવો કે મહારાજ કે હું પરચો બતાવું તમને ત્યાં જુવાર ચકલાઓ ખાતા હતા પચા હાઈટ ચકલા જુવાર ખાતા હતા મહારાજ કે ઓલા ચકલા તમે જોયા તો કે આ શું ખાય છે તો કે જુવાર મહારાજે ચપટી વગાડીને એ ન્યા ન્યા પછા હાઈટ પડી ગયા મહારાજ કે જાઓ એને ટોપલામ ભરલાવો ઓલા કે પણ થયું શું મહારાજ કે કાંઈ નહીં તમે ટોપલામ ભરલાવો એને ટોપલામ ભરલાવ્યા મહારાજ કે હાથ ફેરવો બધા તે જેટલા કારીગરો બેઠા હતા ને બધાને હાથ ફેરવડાવે પછી મહારાજ કે ટોપલામ પાછા મૂકી દો ટોપલામ મૂકી દીધા મહારાજ આ તો મરી ગયા મહારાજ કે જાઓ જ્યાં હતા ત્યાં ફૂંક્યાઓ પાછા તો મૂક્યા મારા ચપટી વગાડી પેલા પાછા ચણવા લાગ્યા કંઠી પહેરે કે ના પહેરે પહેરે ને પણ મહારાજ છે ને કંઈ એવા જાદુગર નહોતા કૌશિલ ભગત આપણે ગઈકાલ જોયો તો એવો પેલો અમે ગઈકાલે એક જાદુગર જોયો આમ લોટો આમ નમાવે તો પાણી ના પડે અને પછી આમ નમાવે બીજી બાજુ પાણી પડે તો પછી ઋષિ સ્વામી કે સ્વામી એ લોટ આમ કાનું હોય સાઈડ પર એટલે એ લોકો બતાવતા હતા કે આ ખોટા ધંધા કરવાવાળા આવું કરતા હોય છે ને આવી રીતે હોય છે એમ જાગૃતિ લાવવા માટે જે અભન લોકો હોય ને એમાં અહીંનો અમેરિકાનો કોઈ માને નહીં તું લોટું આમ કર ને આમ કે જે પાડવું એ પાડ ને મારે શું મારે શું પણ ઇન્ડિયાની અંદર ગામડાની અંદર અભન માણસ હોય ને બધા ભેગા થઈ જાય ઓહો કેવો પરચો પૂડ્યો કંકુ પાડ્યું ના પાડ્યું નાળિયેળમાંથી આ કાઢ્યું ના કાઢ્યું એવા બધા જાદુના ખેલ ઋષિ સામે કે બધા મને આવડે છે આપણે કરાવશું હા કે આ તો કે બધું જોયું છે કે સ્વામી આપણે ત્યાં છોકરાઓને બતાવતા હોય ને એટલે ત્યાં વિયોગ સ્વામી ઘણીવાર બધા સાધનો રાખે જાદુનો ખેલ કૌશી બધા આપણને આવડી ગયો છે હવે કરીએ એક શનિવાર અહીંયા આગળ બોલો આવા બધા ખેલ કરવાવાળા એવું કાંઈ મહારાજનું નહોતું મહારાજ તો ભગવાન છે ચકલાઓને જે સમાધિ કરાવવી અને સમાધિ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું એ જ છે કે શ્રીજી મહારાજે મનુષ્યને નહીં ઢોરને સમાધિ કરાવી શ્રીજી મહારાજે ચકલાઓને કબૂતરને સમાધિ કરાવી એ જ એનું સર્વોપરીપણું જે સમાધિ વ્યક્તિને અષ્ટાંગયોગ સાધીને છેલ્લામાં છેલ્લું અંગ એ શ્રીજી મહારાજ આમ સહજમાં કરાવી દે સમાધિ એ કેવડી મોટી વાત થઈ લો સહજમાં કરાવી દે આપણને થાય કે આપણને આ નથી કરાવતા પણ નથી કરાવતા એ સારું છે આપણી માટે અત્યારે હા મહારાજે પછી છે ને મોટા મોટા સદ્ગુરુઓ થોડા વર્ષો સુધી રહે ને ત્યાં સુધી થોડું સમાધિ પ્રકરણ ચલાવ્યું પછી બંધ કરી દીધું કારણ કે એમાંથી ધથિંગ બહુ હાલે પછી સમાધિ ના હોય તો એ સમાધિ કરીને બહેન સમાધિમાંથી પાછું કેટલી બીજી સમાધિઓ થઈ જાય એવું થાય એટલે શ્રીજી મહારાજે પછી એ જ સમાધિ અને મહારાજને કાંઈ સમાધિ કરાવવું એ મહારાજનું મિશન નહોતું મહારાજને તો રૂપી સમાધિ કરાવી હતી સમજણ મહારાજ સમાધિ કરાવતા સમાધિ કરાવીને પછી મહારાજ જે તે જે તે જીવાત્માને એના ઈષ્ટદેવના દર્શન કરાવે પણ દર્શન કરાવ્યા પછી મહારાજ શું કરતા મહારાજ એમ કહેતા કે જ્યાં મુક્તાનસાઈ ગોપાળનસાઈ પાસે બેસ હમજનને દ્રઢ કર હમજનરૂપી સમાધિ આપણને મહારાજે સમજણરૂપી સમાધિ કરાવી શ્રીજી મહારાજ સ્વામી અને ભગવાન સર્વોપરી તે સર્વોપરી એ સમજણની સમાધિ કહેવાય આ સત્સંગ કલ્યાણકારી છે એ સમજણની સમાધિ કહેવાય હું ઘણી વખત ચાર સ્ટેપ કહું છું ને પહેલું મહારાજ સર્વોપરી મોટા પુરુષ છે મોક્ષના દાતા આ સંતો પંચવર્તમાન યુક્ત મારા કલ્યાણ કરના કરતલ આ ભક્તો છે એની વચ્ચે મારું આત્યંતિક કલ્યાણ આ બધા ઉપર ગાંઠ મારીને મીનનું ટીપું કહું છું ને એ સમાધિ છે સમજણની સમાધિ છે મોઢપણું એની અંદર કોઈ પ્રકારની બાંધછોડ જ નહીં મહારાજે ઓલા ચકલાને ત્યાં સમાધિમાંથી જગાડ્યા પછી મહારાજ તો ત્યાં બહુ રહ્યા તે એક ન્યા કારખાનામાં એક ક્ષત્રિય હતો એટલે મહારાજ કે ભાઈ ખૈયો અમારો આશ્રિત થયો ઓલા બધા કંઠીઓ બાંધી પણ આ એકને કીધું તું બોલો કે અમે વાઘ છીએ કે વાઘ કોઈ પાંજરામ ના પૂરાય આ ઘણા વાઘ હોય સત્સંગમાં એ કોઈના પાંજરામ ના બોલો એવું કે કોઈ પાંજરું નહીં ભાઈ વાઘે પાંજરામાં શોભે હા વાઘ પાંજરામાં શોભે તો કે વાઘ તો પાંજરામાં ના પૂરાય મહારાજને કે મહારાજ કે ભાઈ જો આ ખૈયો વાઘ જ હતો એ અમારો આશ્રિત થયો તું થઈ જા ઓલો કે ના એ ખૈયાને તમે જે કરી દીધું હોય એ મને કાંઈ ના કરી શકો મહારાજ કે સારું વાંધો નહીં મહારાજે છે ને જતા જતાં ઘેર જતા ખૈયાને પૂછવાનું ઘર ક્યાં છે તો કે મહારાજ અહીં ગામના આ બાજુ આ એનું ઘર છે મહારાજ કે સારું બે દી પછી એને ઘેર જવું છે આપણે પણ મહારાજ એને ત્યાં જશો નહીં ખાલી ઉપાધિ થશે મહારાજ કે તમે એમ નહીં મારી ભેગા આવજો આપણે ઘેર જવું છે બધાને લઈને મહારાજ તો ગયા બે દિવસ પછી ઘેર આ ખાટલામાં બેઠો તો મહારાજ કે અમારા આશ્રિત થશો સ્વામિનારાયણ મેં તમને કહી દીધું છે ને કે વાઘ વાળામાં ના પૂરાય વાઘ પાંજરામાં ના પૂરાય આ ક્ષત્રિયનો બચ્ચો છે ત્યાં તો મહારાજે છે ને એમાં પ્રવેશ કર્યો પ્રવેશ કર્યો એના હૃદયમાં પ્રવેશ કર્યો અને પછી મહારાજ કે ઓ ભાઈ અમે કહેશો અમે કહીએ એવું કરશો હા મહારાજ કરીશ ને કે કોને મહારાજ કે આ અમારા સાધુ પેથી કપડાં લે ભગવા કપડાં લે અને ભગવા કપડાં લઈને પહેરી દે ઓલો તો સ્વામી પાસેથી મુક્તાનંદ સ્વામી હતા સ્વામી પાસેથી કપડાં લીધા કપડાં લઈને પહેરીને સાધુના કપડાં પહેરીને આવી ગયો મહારાજ કે આવે તારા ઘરના જેટલા ગાદલા છે ને આ ચોકમાં ઢગલો કરાલ ચોકમાં ગાદલાનો ઢગલો કરાવ્યો મહારાજ કે આવે આને હળગાવવાના છે બોલ હું કરીશ હળગાવી દઉં ને મહારાજ ખાઈઓ કે મહારાજ આ ગામવાળા બધાય કહેશે સ્વામિનારાયણ તો લોકોના ગાદલા હળગાવડાઈ દેશે આપણું ખોટું મહારાજ ખરાબ દેખાશે એના કરતાં મહારાજ આપણે એવું કંઈક કરવું નથી રહેવા દો એટલે મહારાજ કે એ ભાઈ બેહી જાય ખાટલે એટલે ઓલો બેહી ગયો હજુ તો મહારાજનો પ્રવેશ હતો પછી મહારાજે ફ્યુજ ખેંચી લીધો પછી મહારાજ કે અરે ભાઈ અમે કંઈ એવું કરશો ઓલો કે વાઘના બચ્ચા છીએ કે એમ કંઈ થોડું તમારે એ તો વાઘ કોઈ દી પાંજરામ ના પૂરાય ખૈયા ભાઈ આ બધા પૂરાય અમે કોઈ દી ના પૂરાઈએ મહારાજ કે તારા કપડાં ક્યાંય ગયા તારા કપડાં તો જો ઓલો કે સારું આ ભગવા કપડાં એ કે સ્વામિનારાયણ તમે કંઈક કરતા લાગો છો કે આવું થયું કેમ મહારાજ કે અમે તને પહેરાયા નથી તે તાર જાતે છે તો કે આ પહેરે છે જાતે પણ કાંઈક તમે મારી ઉપર કર્યું છે મહારાજ કે કાંઈક કર્યું નથી અમે તો તારા હૃદયમાં પ્રવેશ કર્યો અને તારા સંકલ્પને પકડ્યો ત્યારે પગમાં પડ્યો અને મહારાજનો આશ્રિત થયો લો આ ભગવાનના દાના આ ભગવાનના મંત્ર આ ભગવાનની માયાજાળ જે કોઈ આવું છે ભગવાનનું લો કોઈને કાંઈ પરાને કોઈ પહેરાવે પર કોઈ અમને જો અહીં ગુરુજી કંઈ હાંકડો બાંધીશ અમેરિકા દેશમાં રાખે અહીં કોઈ હાંકડ બાંધેલી છે અમારી ઉપર કે ચાલો ભાઈ અહીં હાંકડ બાંધીશ અમારી ઉપર કોઈ અહીંયા શરીરમાં એવા કેમેરા છે અહીંથી આમ આગા પાછા થઈને ગુરુજીને આગળ આમ કોમ્પ્યુટરમાં દેખાય એવો કોઈ કેમેરો છે ના એ ભગવાન જ બાંધે તમે ભગવાનમાં બંધાવ તો ભગવાન તમને બાંધે અને તમે ભગવાનની રેન્જ બહાર જાઓ તો ભગવાન કે તું મારી રેન્જ બહાર જા લેર કર તો લેર કરવા દે જીવને ભગવાનને જેટલો સમર્પિત થઈને એટલા એટલા ભગવાન બાંધીને રાખે લો આ બાપાને અહીંયા આગળ હમણાં એકલા જ છે હવારથી ગણેશ મહારાજની ભેગા એકલા હમણાં એક ગયા છે દાદા તો એક જ દાદા લો બે દાડાથી એમને કંઈ બાંધ્યા છે દાદાને બાંધ્યા છે હાજે ખાલી પંદર વીસ મિનિટ જાય ચાલવા નહીં તો બસ મહારાજની મૂર્તિ આગળ કીર્તનો ગાવાના ભજન કરવાનું વંદુના પાઠ કરવાના કથા સાંભળવાની કોક આવે અને પરિચય આપવાનો કોને છે જાતે બંધે લે આ કૌશિલ ભગત જો ને અઢાર વર્ષના ચાલે તો જાને શિવાજી આલ્યા જતા હોય હા પૃથ્વી આખી ધ્રુજે પગલું માંડે તો એવો જ હોય એવો હોય એ સાદું થાય તો હરખો થાય ને ઢીલો ઢ શું સાધુ થાય એ હાલે ને તો ફ્લોરિંગ આખું ધ્રુજે મેં કીધું ભાઈ તું ધીરો આવે એ નજીક વખત બે હાલ્યા જતા હોય ને તો તમને એવું જ લાગે કે આને જો સરહદ પર મૂક્યા હોય તો જય સ્વામિનારાયણ એકદમ થનગનતા નવ યુવાન હોય ને એટલે એવા હોય એને કંઈ હાકડ બાંધી છે પણ બંધૈલા રે બોલો એક સાદડી પર બે હિંડ રે આખો દિવસ આ હું બેઠો હોય બે સાદડી પર પલાઠી વાળીને બેઠા રહે વાંચતા હોય લખતા હોય ભજન કરતા હોય કચરાપોતું કરે માળા કરે કઈ હાંકડ બાંધી છે કઈ સાંકળ છે એની અંદર સાંકળ કઈ છે નથી એવું જે પૂર્વે જેવું જમતા હોય એવું અલગ અલગ ભાત ભાતનું કાંઈ મળે મોન્ટુ ભગતને પાણીપુરીને સમોસા મળે અઠવાડિયે દહ દીએ પણ કંઈ સાધુ થવા આવ્યો હોય કે સાધુ થયો હોય એને મળે પણ તોય કઈ હાંકડ બાંધેલી છે કોઈક હાંકડ છે એ હાંકડ મહારાજની છે એ હાંકડ કોની છે મહારાજની એ મહારાજ બાંધે છે એ મહારાજ જેને ધારે ને એને બાંધી લે અને જે મહારાજ પાસે બંધાઈને રહે એને મહારાજ બાંધે બોલો જીવ કે મહારાજ ના બાંધશો મને તમે બાંધો એમાં દુઃખ છે મહારાજ કે જા આખું જગત છે ફરી લે જોઈ લે આ તમને કોને બાંધ્યા છે મંદિર આવવા માટે કોને બાંધી રાખ્યા છે હરેશભાઈ ખેંચે છે રોજ અહીંથી અહીંથી આમ દોરડું નાખીને ખેંચે છે સ્વામી કે આલો નીકળો આ આશિતભાઈને કેટલો પ્રોબ્લેમ છે રાતે બે વાગે ભગવાન જગાડે છે બોલો ભગવાનની એવી કૃપા છે આશિતભાઈ ઉપર કે રાતે બે વાગે એને ઊંઘવા જ નથી દેતા બે વાગે જગાડે કે ઉઠ બહુ ઊંઘ્યો કેમ આજે ભાઈ બહુ ઊંઘ્યો કે ભગતને બહુ પ્રોબ્લેમ છે આ કમરનો પટ્ટો બાંધે બહુ દુખાવો હોય પણ આ કથા વાર્તાનું જોર રહે ને એટલે ઊંચું ના કરે નહીં તો થોડુંક આવું એ જે પ્રોબ્લેમ એને છે ને એ કહે ને માણસ બૂમો પાડે મને તો આમ ફાવતું નથી ને દુઃખ છે ને બધું પણ આવું હરીશભાઈ છે જ ને શરીરમાં રોગ પણ ના દેખાય કેમ કથા વાર્તાને સત્સંગ આ પાવર પૂરે તો હું ભગવાન કોઈ ખેંચે જ દોરડું નાખીને રોજ ખેંચે છે ને ખેંચાઈ જવાય ના જઈએ તો એમ થાય કે આજે જ્ઞાન મામા એટલે એ ખેંચે છે ઘનશ્યામ મહારાજ ખેંચે છે પણ જે એમાં ખેંચાય છે એને ખેંચે છે એની બાજુ આવવામાં જેને દુઃખ થાય છે એને દૂર રાખે છે દૂર રાખે છે ભગવાને આવી રીતે જીવોને ખેંચ્યા હતા બોલો કાર્યાની અંદર મહારાજ વિરાજમાન હતા ને મહારાજ બે પાર્ષદો આરે દિશાએ ફરવા ગયા હતા બે પાર્ષદ આરે લઈ ગયા પછી મહારાજને દિશાએ જઈ અને હાથ ધોતા એ મહારાજ છે ને આમ એક એક આંગળીયામાં આમ ઘસી ઘસીને વ્યવસ્થિત રીતે હાથ ધોતા હતા ત્યાં એક ધનો કરીને એ હરીભગત હતો એનું ગોળનું કોલું હતું એનું ગોળ શેરડીમાંથી ગોળ બનાવે ને એનું તો એનો મામો હતો ને એને બે પાર્ષદોને જોયા એટલે પાર્ષદો પાયે આવ્યો ભાઈ તમે કેમ તો કે શ્રીજી મહારાજ આવ્યા છે દિશાએ ફરવા ગયા હતા તો હાથ ધોવે છે એટલે મહારાજની ભેગા અમે આવ્યા છે ઓલોકે મહારાજ ક્યાં છે તો કે મહારાજ આવી રહ્યા મહારાજના દર્શન કર્યા દંડવટ કર્યા મહારાજને કે પ્રભુ હું ધનાનો મામો થઉં અને અમારું અહીંયા આગળ ગોળનું કોલું છે તમે ત્યાં આવશો મહારાજ કે મારી આરે જેટલા લોકો છે ને તમે જો ગોળ જમાડો તો હું આવું તમારા આરે જમાડશું ને પ્રભુ કે હાલો અમારે ભેગા લઈ ગયા મહારાજને મહારાજ ત્યાંથી ત્યાં ગયા તો ગોળ કાળો આજે તમે કાઠિયાવાડની અંદર ગોળ છે ને લીલા કલરનો ગોળ મળે પણ એ ગોળને તમે મગફળી શેકેલી જમો તે ગોળ જ જુદો એવું એકદમ એકદમ લીલો ગોળ મળે કાઠિયાવાડ બાજુ હોય ને લીલો ગોળ એ સીધો દેશી ગોળ હોય એ બાજુ જ મળે લોહા બાજુ ને ગઠપુર બાજુ ને બાજુ એ ગોળ મળે ગોળ કાળો આમ તો તમે ગોળની જે બનાવટ હોય ને ત્યાં જઈને જો એક વખત જઈ લો ને જે સ્વામી નારાયણ ગોળના લાડુ ખાવાની ઈચ્છા ના થાય હા તો અહીં તો હમણાં ગોળ લાડુ એક એક અરી ભગત અમને શ્રાદ્ધ મહિનામાં આ શ્રાદ્ધનું ચાલે ને એમાં સીધું લાવે તે ગોળ જ હતો પણ એટલો સરસ આમ લાડુ જેવો આમ એનો શેપ આપીને ગોળ લાડુ ઉપર લખેલું ગોળ લાડુ એટલે ભગતમન પૂછવાયો સ્વામી આપણાથી વપરાય એવું છે એટલે મને તો આમ થોડી વાર તો એનો આકાર જોઈને શંકા કંઈક મેં કીધું આ કંઈ નક્કી નહીં આ દુનિયાનું અત્યારે કેટલું ભેળસેળ કરતું થયું છે મેં કહું આ ગોળ લાડુ એટલે કાંઈક લાડુ ના હોય વાસ્તવમાં કંઈક તો જોયું પણ ઉપર તો લખ્યું હતું કે ખાલી શેરડીનું છે સુગરને આ છે એટલે કીધું ભાઈ આ ગોળ જ છે પણ શેપ આપીને સરસ લાડવા જેવા કરી દીધા તો દસ દસ ગોળના લાડુ તમને એમ જ લાગે છે અને લાડુ જ બનાવે મોતિયા લાડુ હોય ને એવા જ દેખાય તમને એવા કરી દીધેલા એટલે ભાત ભાતનું અત્યારે તો નીકળ્યું છે પણ એ ગોળ અત્યારે રૂપાળો લાગે પણ જે જગ્યાએ બનતો હોય ને ત્યાં જો આપણે પહોંચ્યા હોય આ હા 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 જોવા જેવું હોય આ એ શેરડી પીલાતી હોય બધું તો તમે કોઈ ગોળ ખવાય કે ના ખવાય જો ભાઈ મારા જે માન્ય કરું ને શાસ્ત્રમાં ખાય છે બધા ખાતા આવ્યા છે એટલે જમીએ છીએ બાકી તો એવું બધું કાઢો તો ઘણું બધું નીકળી જાય બધું ઘેર જ તમારે મસાલાય ઘેર બનાવવાના બધું ઘેર ચાલુ કરી દેવું પડે બધું જ હા આપણે એટલું જોઈ લેવાનું કે જેની અંદર જેની આપણને જે નિષેધ છે એ વસ્તુ આપણે નહીં ખાવાની મસાલાઓ તમે તૈયાર પેકેટ વાપરતા હો ગના હરિભગતને ત્યાં લગભગ હરિભગતને ત્યાં ગનાને ત્યાં નહીં લગભગ સો એ એક ઘર કદાચ બાકી હોય તો એ હરિભગતને ઘેર જે એટલે એમડીએચ ને બાદશાહ ને ઓલા ને ઓલા ને સ્પાયરન ને દહ પંદર વી પછી પચાસ જાતના પેકેટ હોય આટલા આટલા પણ નાના આવે છે ને પછી પાછા અમને એમ થાય આટલું બધું વાપરતા હશે ક્યારે આ મસાલા અમારે તો અહીં કોઈ મસાલો જ ના હોય મીઠું જીરું લાલ મરચું હળદર ખાંડ લીંબુ અજમો રાય મેથી અમારું બધું વઘાર્યું પૂરું થઈ ગયું લો અને હારું તમારા ઘેર આવીએ ને તો તમારું તો આમાં ઉપરનું ખાનું ખોલીએ તો અંદરથી આ ઓલી આટલી આટલી બોટલો કંઈક જુદી હોય ઓલી બોટલો જુદી હોય ઓલા મસાલા જુદા હોય અમને એમ થાય કે આ લોકો ક્યારે આ સોમથી શનિ શુક્ર ઉધી થવારથી હા સુધી જોબ કરવા જાય આ લોકો ક્યારે આટલા મસાલા વાપરતા હશે હામાં વાપરતા હશે અમે એ બધું બનાવીએ એકય મસાલાની જરૂર નથી પડતી એવો એક જુદો જુદો મસાલો જરૂર ના પડે ગરમ મસાલો તો ક્યારેક જરૂર પડે કોઈક વસ્તુમાં બાકી એ જરૂર ના પડે બોલો તમે ક્યારે વાપરો છો એટલું બધું એટલે એવું બધું અલગ અલગ પ્રકારનું બધું નીકળ્યું છે તે ગોળ કાળો કાળો ગોળ હવે ગોળ કાળો થાય એટલે મહારાજ ઓલાને પૂછે કે તમે ગોળને ધોળો નથી કરતા ઓલા કે મહારાજ અમે છે ને ગોળને ધોળો કરવા છાસની પ્રાસ આસ પેલી છાસ હોય ને એ છાસને તમે પડી રહ્યા હોય તો ઉપર પેલું એમ પાણી જેવું થઈ જાય બરાબર ને ખાટી એ એ પ્રાસ આસ કે તો કે એ અમે નાખીએ છીએ ગોળમાં પ્રભુ ચોખ્ખો કરવા માટે પણ ગોળ તોય કાળો જ થાય મહારાજ કે ગોળમાં તો પાણી નાખો ને તો ચોખ્ખો થાય પાણી નાખવાથી કોઈ દીક મેલ ના નીકળે તમે જુઓ પેલી ખાંડની ચાસણી લે ને આપણા દેશમાં અહીં તો મેલ નથી નીકળતો પણ આપણા દેશની અંદર ખાંડની ચાસણી લે તો અંદર લીંબુ નાખે એટલે પછી મેલ બધો હોય ને ઉપર આવી જાય ખાંડનો એ ખાંડ તમને વ્હાઈટ દેખાતી હોય પણ એની અંદર એ મેલ નીકળે એ કરો ત્યારે જ ખબર પડે એ બધું કરવું પડે પ્રયોગ તો એમાંથી પછી ઉપર લીંબુ નાખો ને ઉપર નીકળી જાય પછી એને કાઢ લે અને પછી એ ચાસની અંદર બધું થાય તો એ ગોળની અંદર મહારાજે પાણી નખાવ્યું પાણી નખાવીને મહારાજ કે હલાવો હવે કાળો ગોળ હોય એમાં તમે પાણી નાખો ખટાશ વિના એ છૂટો પડે જ નહીં કચરો કોઈ દી પાણી નાખીને હલાવ્યું તો ગોળ ધોળો થયો એકદમ બોલો મહારાજ કે બસ હવે તમને રીત આવડી ગઈ ને બોલો ઘડિયાળો કે ભાઈ હું તો વર્ષોથી કરું છું થાકી ગયો ધોળો ગોળ કરવા કોઈ દી થયો નહીં મહારાજ કે તમારી રીત જ ખોટી એટલે ગોળ કરવો હોય તો અંદર પાણી નાખવું પડે એટલે જ થાય બોલો કે ખરેખર પ્રભુ તમે ક્યાં શીખી નાના હતા ત્યારે બહુ ગોળ બનાવતા કે હવે ક્યાં ગોળ બનાવતા બોલો અમે નાના હતા ત્યારે ગોળ બનાવતા આવા જ બધાને ગોળ ગોળ બનાવતા ભગવાન આમ જ ગોળ ગોળ બનાવીને ભગતો કરી દીધા છે આપણને બોલો ભગવાન સ્વામિનારાયણ એટલે ચકડીએ ચડાવે ને તો આપણને હાથમાં ના આવે જો પ્રથમનું અઢારવું વાંચો થોડીક ખાલી વાત કરું છું કે કેટલી વાર કેવી ચક્કર ડે ચડાવે પ્રથમનું અઢારવું વાંચો આ પ્રમાણે વર્તે જ મુક્ત થાય અલ્પેશવત વાંચ્યું છે ને આ પ્રમાણે વર્તે અને પંચ ઇન્દ્રિયોને નિયમમાં રાખે આ જ મુક્ત થાય લગારેક જો વાસના રહી ગઈ તો ભૂત કે ભ્રહરાક્ષસ રાક્ષસનો દેહ આવશે તમારે લાખો ગાઉનું થશે અને તમે ભક્તિ કરી હશે રજડતા રજડતા ક્યારેક ઉદય થશે અમે કહ્યું તે પામશો કહી દીધું રજડતા રજડતા ભૂત કે બ્રહ્મરાક્ષસ દેહ દાનમાં આપ્યો આપણને એ કંઈ એવું કંઈ જે લોકો ભક્તિ નથી કરતા એમ નથી કીધું એ વચનામૃત વાંચે છે એને જ કીધું છે કે તમારે ને અમારે લાખો ગાવનું છેટું થશે આવું કહી દીધું પ્રથમના અઢારમાં જબરજસ્ત ભારે વચન કહી દીધું કોઈને વાંચીને જ ધ્રુજારી થઈ જાય લગભગ એ આવતું હશે ને તો બધા આમ વાંચી જ જતા હશે કે મારા જવા દો જવા દો ભલે બોલ્યા જવા દો આગળ જવા દો અને પછી સારંગપુરનું દસમું વાંચે એવા સાધુ જે હોય ત્રણ દેહથી પોતાના સ્વરૂપને પૃથક માનતા હોય એના હૃદય સાક્ષાત ભગવાન વિરાજમાન હોય અને એવા સાધુ એવા સાધુ જેવો તો ના થઈ શકે પણ એવા સાધુ નિત્ય પાંચ ખાસ્સા મારેને એનું સહન કરીને એ સંતના સમાગમમાં પડ્યો રહે તો જે પ્રાપ્તિ એ સાધુને થશે એ જ પ્રાપ્તિ એને થશે એટલો વચન કહ્યું ઓલું હાચું કા હાચું જે પ્રાપ્તિ એ સાધુન થશે એ જ પ્રાપ્તિ એને થશે એ જ પ્રાપ્તિ અને ઓલામાં કે ભૂખા નીકળી જશે લાખો ગાવનું જેડું થશે અને ભૂત કે ભ્રમ રાક્ષસનું દેહ આવશે માણસનું દેહ ના કીધું ભૂત કે ભ્રમ રાક્ષસનું દેહ અને ઓલામાં કીધું કે જે સાધુન પ્રાપ્તિ એ જ આને થશે તો સાચું કયું મંટુ ભગત બે હાચું તો બે હાચું તો આપણી પર પ્રયોગ ભગવાન કયો કરે અઢારમા નો પ્રયોગ કરે તો બરાબર છે આપણે કહેવાનું મારા મહારાજ પ્રથમનું અઢારમું વાંચવામાં જ નતું પ્રથમનું અઢારમું પ્રભુ એકવાર વાંચ્યું ને પછી ભૂલાઈ ગયું બહુ ભારે વાતો હતી એ મેં તો હેલું યાદ રાખ્યું હતું મારા સારંગપુર નું દસમું હાચું નહીં મને તો એવું એ હાચું મેં તો એ પ્રમાણે કર્યું છે પેલા પ્રમાણે નથી કર્યું કોઈ પણ એક આ તો કોર્સ છે અલગ અલગ તમારી કઈ તાકાત છે એ કોર્સ લો એ પાર્ટ બનો એની પરીક્ષા દો પાંચ સબ્જેક્ટ હોય તમારી તાકાત કઈ છે કયા સબ્જેક્ટમાંથી નીકળી શકશો એ કરો એવી તાકાત હોય તો કરો એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું પણ લખ્યું છે એ તાકાત હોય તો એ કરો જે તાકાત હોય એ કરવાનું પણ મહારાજે વચનામૃત બહુ ગજબનું બનાવ્યું છે વચનામૃતને વાંચી વાંચીને બહુ દ્રઢ કરવા જેવું છે બહુ મજા આવે એવી છે વચનામૃત ગ્રંથની અંદર એકવાર તમે ડૂબી જાઓને એટલે મજાનો ગ્રંથ છે કોઈ ગમે એવી વાત હોય એનો રેફરન્સ વચનામૃતનો આવે ને એટલે સિક્કો વાગી ગયો એની ઉપર કોઈ સિક્કો ના વાગે આ સર્વનું પ્રમાણ છે મહારાજનું વચન એ સર્વનું પ્રમાણ એની ઉપર કોઈ પણ તમારે વાત કરવી એની ઉપર વચનામૃતનો સિક્કો લગાવી દો એટલે એ બધે જ હાલે પછી ક્યાંય અટકે નહીં કારણ કે મહારાજની પોતાની વાત છે ઓલાને ગળિયારો હતો એને પછી પાણી નાખીને ગોળ ધોળો કર્યો મહારાજ ગયા પછી પાંચ દી ઉતાર્યો તો દોડો જ થયો પછી એ મહારાજના ઉતારે ગયો મહારાજના ઉતારે જઈને કે પ્રભુ એક વાત હાચી ગયું તો કે મારી બુદ્ધિ કામ કરતી નથી પાણી નાખવાથી દોડ ગોળ ધોળો ના થાય પણ આ દોડો થાય છે એટલે ચોક્કસ તમે ભગવાન છો હવે એને ભગવાન પણ હું ક્યાં પકડ્યું ગોળ દોડો થાય છે એટલે તમે ભગવાન છો મહારાજ કે વાંધો નહીં તારો ગોળ દોડો થયો એટલે અમે ભગવાન ખરા ને તો કે આ મને તમારો આશ્રિત કરો મહારાજે કંઠી બાંધી મહારાજ કે હવે તું કાળો છો ને તારે દોડો થવા મુક્તાનંદ ગોપાલંદ સાહેબ સમાગમ કરવો પડશે તારે આ પાણી નાખવું પડશે તું આનો સંઘ કરીશ ત્યારે દોડો થઈશ ઓલો તો થઈ ગયો અમારા વચને પણ હું તને કહી દઈશ કે તું ધોળો થઈ જા એ આમ ધોળો નહીં થાય ધોળો કોણ થયો કહેવાય આપણે કાળા ગોળ જેવા છે કેટલોક હજુ કચરો આપણી અંદર પડ્યો છે કઈ કયો કચરો મહારાજની સર્વોપરીતા બાબતે હજુ શંકાકુ શંકા હોય એ કચરો કહેવાય મોટા પુરુષની નિર્દોષતાને સર્વજ્ઞતાને એના નિરપક્ષ બાબતની અંદર હજુ શંકાકુશંકા હોય એને કચરો કહેવાય આપણને મળેલા રાતને દિવસ સંત સમાગમ આપણને જે સંતોનો સમાગમ છે જેને આપણે જોયા છે સાંભળ્યા છે જેની બાજુમાં આપણે રહ્યા છે એવા સાધુને વિશે આપણને નિર્દોષ ભાવના કલ્પાય એ કચરો કહેવાય આપણે જે ભક્તોની ભેગા રાતને દિવસ સત્સંગમાં આગળ વધીએ છીએ એવા હરિભક્તોને વિશે દોષ કલ્પાય એ કચરો કહેવાય શાસ્ત્રમાં વાતો લખી હોય મહારાજના નંદ સંતોની લખેલી હોય એ વાતોમાં આપણને પ્રતીતિ ના આવે તો એ આપણી અંદર પડેલો કચરો કહેવાય આપણે કાંઈ દુઃખ આવે ને મહારાજની નિષ્ઠામાં ડગમગાટ થાય એ આપણી માટે કચરો કહેવાય આવા બધા કચરા હોય ને એને સંત સમાગમ કથા વાર્તા એ રૂપી પાણી નાખીને કચરાને કાઢવો અલાયા કરવું એ નાખીને અલાયા કરવું એટલે એ નીકળે એનાથી જ નીકળે કચરો એમને એમ ના નીકળે આટલી કથાવાર્તાને સત્સંગ કરતા હોય છતાંય પણ હજુ બહારનું ખાવાની ટેવ હોય તે કચરો કહેવાય આટલી કથાવાર્તા સાંભળે છતાંય પણ અમુક વસ્તુ જોવાની સાંભળવાની જે નથી સાંભળવા જેવી નથી જોવા જેવી નથી જવા જેવી જગ્યાઓએ જવાની ઈચ્છા થાય એ કચરો કહેવાય ભલે એક દીમા ના નીકળે પણ હલાવ્યા કરું હલાવ્યા કરશું તો એક દિવસ નીકળી જશે અને એક દિવસ ધોળો થઈ જશે ગોળ પછી ગોળના લાડુ થાય પછી એ મહારાજને કામ લાગે એવા થાય એટલે ભગવાન તે ભગવાન બોલો કાર્યાનીમાં મહારાજે આવું ચરિત્ર કર્યું મહારાજે તો અનેક એવા ચરિત્રો કર્યા છે એક છેલ્લું ચરિત્ર કહી દઉં એક લીંબડીના મૂળજી શેઠ હતા ચશ્મા પહેરતા હતા ચશ્મા હતા મહારાજ વખતે ચશ્મા હતા નિત્યાનંદ સ્વામી ચશ્મા પહેરતા ને નિત્યાનંદ સ્વાઈ ચશ્મા પહેરતા ચશ્માની શોધખોળ થઈ ગઈ હતી ત્યારે અને ચશ્મા પહેરવામાં આવતા ત્યારથી હશે સાયન્સ તો મૂળજી શેઠ એ ચશ્મા પહેરતા એક વખત મહારાજે પત્ર લખવાનું કીધું પત્ર લખવા બેઠા મહારાજે ચશ્મા લઈ લીધા એને હવે દેખાય જ નહીં કંઈ લખે શું મહારાજ કે લખો મારા દેખાતું જ નથી ચશ્મા આપો તો લખું ને એ મહારાજે થોડી વાર રમત કરી લખો લખો કે પણ મહારાજ મન કશું દેખાતું જ નથી તમે નથી દેખાતા મહારાજે ફરી ચશ્મા પહેરાવે ચશ્મા પહેરાવ્યા ને મહારાજે લો આવે લો મેં પહેરાવી દીધા બસ મહારાજ આવે તો કશું જ દેખ પહેલાં તો મને થોડું અજવાડા જેવું દેખાતું હતું આ તો હાવ અંધારું લાગે છે મહારાજ કે પણ અમે જ ચશ્મા દઈ દીધા તમને મૂળજી શેઠ કે પ્રભુ તમે મારી જોડે રમત ના કરશો મારી આંખો જતી રહ્યો એવું મને લાગે છે મહારાજે ચશ્મા કાઢી લીધા પાછા ચા પાછા ચશ્મા કાઢ્યા ને તો મૂળજી શેઠને બધું સરસ દેખાતું થઈ ગયું બોલો આ ભગવાન આ મામાન ક્યાં મામાને બધું જતા જ રહેતા ને બે બાજુના સૂર્ય સૂર્ય સૂર્યદેવ જ રજા લઈ લીધી હતી મામાને આ છે ને આંખના દેવતા સૂર્ય છે આંખના દેવતા સૂર્યનારાયણ છે મામાને ઘરમાંથી રજા લઈ લીધી પિંડ બ્રહ્માંડમાંથી પેલો સૂર્ય જેમ રજા લે ને આ પિંડ બ્રહ્માંડ ને શરીરે મામાને સૂર્યદેવ કે મન નહીં ફાવે ઉપડી ગયા જતા રહ્યા એમને ઘેર બોલો પછી ઇન્ડિયા ગયા હતા મામા અને ગુરુજી પાસે ગયા ગુરુજે કીધું મહારાજે સાંભળ્યું એ સૂર્યનારાયણ પાછા સીટ કરીને બેઠા બોલો ભલે હવે ઉંમર થઈ એટલે હરખા ના બે એ તો સો ટકા છે આજે અઢાર વર્ષનાની આંખમાં બે એવા સાઈઠ વર્ષનાની આંખમાં તો ના જ બે ને બરાબર છે પણ પાછા આવી ગયા સૂર્યને પાછા બોલાવા એટલે કામ છે મોટું પણ આવી ગયા સૂર્યનારાયણ બોલો દેવતા આવી ગયા પાછા જુએ છે મામા આવે છે દિવસે ગાડી ચલાવે છે રાતે ના પાડી સંતો એટલે નથી ચલાવતા કે રાતે સૂર્ય આમે ગયો હોય કે રાત્રે તો સૂર્ય આમે ઘર ભેગા થાય ને એટલે પછી રાત્રે એ જાય મામા એટલે રાત્રે આપણે નહીં ચલાવવાની દિવસે ચલાવી લેવાની હાજર હોય ત્યારે ચલાવવાની પણ રાત્રે નહીં ચલાવવાની ત્યારે રજા લે પણ કહેવાનો અર્થ મહારાજ કરે છે ભગવાને ભગવાન છે મૂળજી શેઠને ઘેર ગયા ને તે હવે આવા હોય તે એને ઘરવાળા બિચારા આંધળા જ હતા એ એને દેખાતું નહોતું તો આમ દીવાલ આમ પકડી પકડીને આલતા હતા તે લીમડી ગામ ગયા મહારાજ કે આ તમારા ઘરવાળા કેમ આમ દિવાલ માપતા હોય આમ આલે છે મુળજી કે મહારાજ મને તમે આંખો દીધી પણ એ તો આંધળી છે એને કંઈ દેખાતું નથી પ્રભુ રત પણ થઈ ગયું છે અને કાંઈ દેખાતું નથી મોતિયા આવ્યા છે કંઈ કીધું મહારાજ એને કંઈ દેખાતું નથી એ દીવાલ પકડીને હાલે મહારાજ કે પણ બાઈ માણસ તમારા ઘરમાં બીજું કોઈ નહીં એને કંઈ ક્રિયા કરવી હોય તો કેવી રીતે કરે મહારાજ એ તો બધું ટેવાઈ જાય રોજ કરવાનું થઈ જાય પણ એવું મહારાજને ના કીધું શું સારી કરતો ને પ્રભુ મારી કરી મારી કરી છે તેની કરતો આપણે તો તૈયારીમાં જ હોય આપણે આપણે ભગવાન સાથે કેવો સંબંધ ભગવાન આપણો એક કેસ પાર પાડે ને એટલે તરત જ મહારાજને કે મહારાજ બીજી ફાઇલ તૈયાર છે તે બીજી કરીને મહારાજ નવરા થાય ને મહારાજ કે હા હવે મારો ભગત બહુ સુખ્યો થયો ત્યાં તો ભગત આવ્યો જોય પ્રભુત્તમ વિના મારું કોણ છે મહારાજ કે ભાઈ હું જ છું મને ખબર છે પણ નવરો તો રહેવા દે બાપા એ એક વીક તારા જેવા તો કેટલાને હાજવું છું મહારાજ કે રજા આપ મને થોડો થાય મૂળજી શેઠે મહારાજને એવું ના કીધું મારા ઘરવાળાને તમે હાજા દો પણ તોય મહારાજે કીધું કે તારા ઘરવાળાને અમારે દેખતા કરવા છે મહારાજે પાસે બોલાવ્યા પાસે બોલાવ્યા અને મહારાજે કીધું કે ભાઈ તમને કંઈ દેખાય છે તો કે મહારાજ ના તો કે તમને ક્રિયાને બધું તમારે નાવું ધોવું બધું અઘરું નથી પડતું મહારાજે તો તમારી કૃપાથી હું ટેવાઈ ગઈ છું મહારાજ મૂળજી શેઠને કે તમે ઘરમાં જતા રહો તો મૂળજી શેઠ ઘરમાં ગયા ને તો મહારાજ ઓલી બાઈને કે આ બાજુ જો મૂળજી શેઠ દેખાય જ તને અલીબાઈએ આમ આંખ બંધ કરીને આમ જોયું તેમ દેખાતું થઈ ગયું એ કે હા આ મારા ધનિ ઘરમાં છે મને દેખાય છે મૂળજી શેઠ મહારાજના આવીને ચરણમાં પડ્યા મહારાજ આ તમે શું કર્યું મહારાજ કે બસ અમારે કરવું હતું તો કર્યું તે તો માગ્યું નહોતું ને એની આંખમાં આંસુડ આવી ગયા એટલે ભગવાન તો એવા પરચાઓ એદી કરતા આજે કરે છે ભગવાનના ભક્તોને પણ એ પરચાથી ભગવાન છે એમ ના માનવું એવું કરે છે એટલે ભગવાન છે એવું ના માનવું એ તો ભગવાન તે ભગવાન એમાં કોઈ હાકરના નાળિયેરમાં કાંઈ જોવાનું નહીં એની ઈચ્છા હોય એ કરે કદાચ એની ઈચ્છા હોય ને આપણું ગમેટલું દુઃખ હોય તો નાય ટાળે આપણને ચોખ્ખા કરવા હોય આપણને ખબર ના હોય આજે પાંચ ફૂટનો ખાડો ભગવાને આપ્યો હોય આજ આપણે કહીએ કે મહારાજ લઈ લો પાંચ ફૂટનો લઈ લીધો આગળ જઈને પચી ફૂટનો હોય પચીને પાંચ ત્રીસ અને વ્યાજના બીજા પાંચ પાંત્રીનો ખાડો આવે ના કરતાં મહારાજ કે આજ પાંચનો આપું પછી ફરી પાંચનો આપું ફરી પાંચનો આપું ડિવાઈડ કરી દે જેમાં એ પેલી વ્યાજ પદ્ધતિ નથી હું કેમ હપ્તા કરી દે ત્રીસ વર્ષના હપ્તા બોલો ત્રીસ વર્ષ સુધી હપ્તા ભરતું અને બધા લેર કરે ત્રીસ વર્ષના હપ્તા ભરીને અમેરિકામાં સારામાં સારું ઘર સારામાં સારી ગાડી બધું સારું રાખે આ જે ઇન્ડિયાથી પહેલી વાર જે સંતો આવ્યા હોય ને જેને એની પદ્ધતિ ખબર ના હોય ને તેમ જ લાગે ભગત કેટલા સુખ્યા છે જેને જેને ખબર હોય એને ખબર હોય ભગત બાપડો મહિને બે હજાર ભરે તો ચારસો જેમાંથી ભરાય છે સોળસો તો વ્યાજ ભરે છે એ તો જેને ખબર હોય એને જ ખબર હોય બાકી તો ઇન્ડિયાથી વાર સામે ઓહો ભગત કેવા બધા સુખ્યા છે બધા જ સુખ્યા છે અહીં તો બંગલાવાળા ગાડીઓવાળા બધાએ કેવા સર પણ બધું સરસ જ હોય ને વ્યાજ ઉપર છે હપ્તા છે એમ ભગવાન છે ને દુઃખના હપ્તા કરી આપે છે એ દુઃખના હપ્તા કરે આપણાથી સહન થાય એવા એ લેવા મહારાજની ઈચ્છાથી પણ મહારાજને દી પ્રાર્થના ભગવાન તે ભગવાન આવું અહીંયા આગળ મહારાજ કહે છે મહારાજ કે ભગવાન સાથે કોઈને દાવ બંધાઈ પણ એવો નથી આવી વાત જે હોય એનો સંગ રાખો હવે મહારાજની છેલ્લી વાતો મહારાજ પોતાની કરે છે કે અમારે કેવું વર્તે છે એ વાતને આપણે આવતીકાલ સભામાં વાંચીશું ત્યાર પછી આપણે વચનામૃત ગ્રંથની આગળ પૂર્ણાહુતિ કરીશું આવતીકાલે સાંજે આપણે અહીં વચનામૃત ગ્રંથનો મહારાજનો વચનામૃત ગ્રંથ જે સદ્ગુરુએ લખ્યું છે સદગુરુનું પૂજન કરીશું કાલે અને આવતીકાલે અત્યારે નવરાત્રિનો સમય આલે છે એટલે થોડો અહીં રાસ પણ રમાડીશું ખાસ તો બહેનોનો ઉત્સવ છે એટલે બહેનોને વધારે ટાઈમ આપીને એને રમવા દઈશું પુરુષ અને હાના રાસ પણ છતાંય જેવી અનુકૂળતા હશે જેવું પ્રકારનું હશે એ પ્રમાણે કરશું પણ કાલે રાસ પણ મંદિરમાં આપણે કરીશું સાથે હરીલામૃતને હમણાં તો એ પૂજન કરીશું આવતીકાલે અને એની અંદર પણ આપણે વિહારીલાલજી મહારાજ ગ્રંથના કરતા છે એ બધાનું પૂજન કરીશું વાલા ભક્તો બીજી એટલે આવતીકાલે બધા અહીં આગળ શનિવાર આવતીકાલની સભાની અંદર ચોક્કસ બધાએ આવજો તો આવતીકાલ આવો ઉત્સવ છે એની અંદર બધાય પધારજો આજે એક દુઃખદ ઘટના છે આપણા શિકાગોની અંદર ધરમભાઈ ઇલિનોઇસની અંદર છે સુનાવ ગામના છે કંડારી ગુરુકુલ સંસ્થા ગુરુજીએ જે દિવસથી સ્થાપી તે દિવસથી આજ દિવસ સુધી શિકાગોની અંદર જે આપણું પ્રથમ પ્રથમ કંડારી ગુરુકુલનો ટ્રસ્ટ આજે પણ ચાલુ છે આઈ એસ આઈ એસ એમ નામથી એની અંદર એ ત્યાં આગળ એમને એ વખતે બહુ સેવા આપેલી અને પહેલેથી જે સંસ્થા સાથે જોડાયેલા છે એમના પિતાશ્રી આજે ધામમાં ગયા છે તે નિમિત્તે આપણે બે મિનિટ ધૂન કરીશું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું કે મહારાજ એમને પોતાની મૂર્તિનું સુખ આપે બોલો શ્રી શ્રીગણશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવ કામદં કારણ નીલકંઠમ નલકંઠમ શ્રી શ્રીગણશ્યામ મહારાજ